થયા જ્યાં આપ આવ્યા મંચ પર, જળહળી ઉઠી દિશા જ્યાં આપ આવ્યા મંચ પર. તાલ ગ્રુપ અને રાષ્ટ્રીય કલા કેન્દ્ર તરફથી આપનું હાર્દિક અભિવાદન કરું છું. મિત્રો, આ બંને તાલ અને રાષ્ટ્રીય કલા કેન્દ્ર બંને તુલા રાશિ એટલે કે સમતોલ, રજૂઆતમાં બેલેન્સ, તમે માણીને કૃતિઓ. અને આજના રાશિ ભવિષ્યમાં લખ્યું છે કે તુલા રાશિની કલા રજૂઆત આજે સોળે કળાએ ખીલી ઉઠશે, આપે અનુભવ્યું થશે. રાષ્ટ્રીય કલા કેન્દ્ર સુરત એક ખૂબ જૂની અને જાણીતી સાંસ્કૃતિક સંસ્થા છે. વિવિધ કળાઓથી મહેતી આ સંસ્થા 63 વર્ષથી કાર્યરત છે સતત. આદરણીય શ્રી પોપટભાઈ વ્યાસ, વજુભાઈ ટાંક, ચંદ્રકાંતભાઈ પુરોહિત, સરોજબેન પાઠક, ગનીભાઈ દહીવાળા વગેરેએ આ સંસ્થાની સ્થાપના કરી હતી. રાષ્ટ્રીય કલા કેન્દ્રના મહામંત્રી તરીકે શ્રી રૂપિનભાઈ પચ્ચીગર છેલ્લા 25 વર્ષથી અનેરું સુકાન સંભાળી રહ્યા છે, જેમણે નાટકોમાં રાજ્યકક્ષા સુધીના ઘણા પારિતોષિકો મેળવ્યા છે. અને તાજેતરમાં જ નાટક ક્ષેત્રની પ્રવૃત્તિને વેગ આપવા અને સંવર્ધન કરવા સંસ્કાર ભારતી રાષ્ટ્રીય સંસ્થા દ્વારા એમને સંસ્કાર વિભૂષણ એવોર્ડ રાજ્યપાલશ્રીના વરદ હસ્તે એનાયત થયો છે. વધુમાં આનંદની વાત એ છે કે હમણાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સ્થપાયેલી ગુજરાત બિન અનામિત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમના ડિરેક્ટર તરીકે એમની નિમણૂક કરવામાં આવી છે. અને એ દ્વારા એઓ સવર્ણ વર્ગના આર્થિક અને શૈક્ષણિક ઉત્થાન માટે કાર્યરત છે. એમની શૈક્ષણિક અને વ્યવસાયિક કારકિર્દી તો વાણિજ્યમાં છે, પણ એમના કેન્દ્રમાં ક્યાં વાણિજ્ય છે? એમના કેન્દ્રમાં ક્યાં વાણિજ્ય છે? સંસ્કૃતિ અને સાહિત્ય છે. તો રાષ્ટ્રીય કલા કેન્દ્ર તરફથી શ્રી રૂપિનભાઈ પચ્ચીગરને આવકાર આપવા માટે વિનંતી કરું છું. પ્લીઝ રૂપિનભાઈ પચ્ચીગર. આદરણીય મંત્રી શ્રી ગણપતભાઈ વસાવા, માનનીય મેયર શ્રી જગદીશભાઈ પટેલ, આદરણીય સાંસદ સી આર પાટીલ, આદરણીય સાંસદ દર્શનાબેન જરદોશ, ડેપ્યુટી મેયર નીરવભાઈ શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અનિલ કોપલાણી, ધારાસભ્ય શ્રી હર્ષભાઈ સંઘવી, ધારાસભ્ય શ્રીમતી જંખનાબેન પટેલ, સાંસ્કૃતિક સમિતિના ચેરમેન રશ્મિકાબેન પટેલ, કલા સંસ્થાના મહામંત્રી રમણીકભાઈ જબડિયા, નારી સંરક્ષણ ગૃહના રૂપાબેન ઝવેરી, LLDના અતિકભાઈ દેસાઈ, પચ્ચીગર એન્ડ સન્સના સિહલભાઈ પચ્ચીગર, પૂર્વીબેન પચ્ચીગર, સંસ્કાર ભારતી સ્કૂલના યુગ ઇટાલિયા, દેવાંગ ઇટાલિયા અને ગંગા ફેશનના સંજય ગગવાણી, તદુપરાંત મંચસ્થ મહાનુભાવો રાજુભાઈ શાહ, ઋષભ શાહ, રાહુલ શાહ અને કૃતિકા શાહ. મિત્રો, રાષ્ટ્રીય કલા કેન્દ્ર અને તાલ ગ્રુપ દ્વારા આયોજિત આ નૃત્ય મહોત્સવમાં આપ સર્વેનું હું હાર્દિક અભિવાદન કરું છું. આમ તો એમ કહેવાય કે પિતા એની પુત્રીને મંચ આપે, પરંતુ સાહેબ આ તો 21મી સદી છે. કૃતિકાએ મને મંચ આપ્યો છે, રાષ્ટ્રીય કલા કેન્દ્રને આ મંચ આપ્યો છે એ હું ગર્વપૂર્વક કહી શકું છું. આ મંચ પર રાષ્ટ્રીય કલા કેન્દ્રની ગરબા કૃતિ થઈ અને હવે એવોર્ડ સેરેમની થવાની છે, એનો યસ મને એમ લાગે છે કે મારે કૃતિકાને આપવો પડે. કૃતિકા આમ તો આર્કિટેક્ટ થઈ કૃતિકા પચ્ચીગર તરીકે,